नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। एक नानकड़ो एवो मोबाइल व्यक्ति ना घणा काम ने सरल बनावी दे छे। मोबाइल द्वारा व्यक्ति लाखों रुपया नु ट्रांजेक्शन फक्त चपटी वगाड़ता ज करी दे छे। परंतु घणी वखत आ नानकड़ा मोबाइल व्यक्ति माटे जीवलेण पण साबित थई जाय छे, कारण के मोबाइल नो बराबर उपयोग न करवामां आवे तो केटलीक वखत एवा पण किस्साओ सामे आवे छे के व्यक्ति ना हाथ में ज मोबाइल ब्लास्ट थयो होय, अथवा तो व्यक्ति रस्ता पर जतो होय अने तेना खिस्सा में रहेलो फोन एकाएक सड़गी उठ्यो होय। त्यारे आवो ज एक चेतवणी रूप किस्सो सामे आव्यो छे, जेमां मोबाइल गेम रमता किशोरना हाथमां स्मार्टफोन एवो फाट्यो के हाथनी चामडीना चिथरा उड़ी गया। तो चालो तमने आ समग्र मामले डिटेलमां जानकारी आपी दईए। तो मीडिया अहेवाल अनुसार મહીસાગરના બાલાસિનોર ગામના બંભરિયામાં એવી ઘટના બની કે મોબાઈલનો ઉપયોગ કરતા કિશોરવયના વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા અત્યારથી જ લાલ બત્તી સમજી ગયા છે, કારણ કે મહીસાગરના બંભરિયાનો એક બાળક જે ધોરણ 11માં અભ્યાસ કરે છે તેને મોબાઈલની લત હતી અને મોબાઈલ ચાર્જમાં મૂક્યો હોય ત્યારે પણ તે મોબાઈલનું વણતર ન હતો છોડી શક્યો, તેથી મોબાઈલ ચાર્જમાં હોવા છતાં પણ તે ગેમ રમવા લાગ્યો હતો અને મોબાઈલ ચાર્જમાં હતો અને બાળક જ્યારે ગેમ રમવામાં મશગુલ હતો ત્યારે જ અચાનકા કિશોર કઈ સમજે તે પહેલા જ જોરદાર ધડાકો થયો અને આસપાસમાં ગભરાટનું વાતાવરણ સર્જાઈ ગયું હતું અને જે કિશોરના હાથમાં મોબાઈલ હતો તે ધડાકાભેર ફાટ્યો હતો અને તેમાં કિશોરની આંગળીની ટેરવા ઉડી ગયા હતા। તમે જણાવી દઈએ કે રિપોર્ટ મુજબ મોબાઈલ બ્લાસ્ટ થતા ગેમ રમતા કિશોરને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં કિશોરનો હાથ એટલી ગંભીર રીતે દાઝ્યો હતો કે તેના હાથના ચિથડા ઉડી ગયા હતા અને તેના હાથની તમામ આંગળીઓના આગળનો ભાગ બ્લાસ્ટમાં ફાટી ગયો હતો। આંગળીના ટેરવાને એટલું નુકસાન થયું હતું કે ઓપરેશન કરવાની ફરજ પડી હતી અને કિશોરને સારવાર માટે બાયડ હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં 2 કલાકના ઓપરેશન બાદ કિશોરની આંગળીઓને બચાવી લેવાઈ હતી। જોકે અનેક લોકો ચાર્જિંગ કરતા સમયે મોબાઈલનો ઉપયોગ કરે છે, જે જોખમી છે। આવા અનેક કિસ્સા સામે આવે છે, તેમ છતાં પણ લોકો સમજતા નથી અને શાળાના નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ માટે આ ચેતવણી રૂપ કિસ્સો છે। તેથી મોબાઈલ જ્યારે પણ ચાર્જમાં મૂક્યો હોય ત્યારે તેનો ઉપયોગ ન કરવો જોઈએ। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।